નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર આપણે સ્વાધ્યાય 2.7ના પ્રશ્ન 1-4ની ઓલરેડી ગણતરી કરી ચૂક્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 2.7ના પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6ની ગણતરી કરી અને આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. તો આવો જોઈએ સ્વાધ્યાય 7નો 2.7નો પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5ના પહેલા દાખલાની અંદર આપેલું છે 7/3.5. અહીંયા થોડુંક કંઈક આગળના દાખલાઓથી અલગ આવેલું છે, પરંતુ અહીંયા એની થિયરી જે આપણે ભણતા હતા એ જ થિયરી રહેશે. એ થિયરીમાં કોઈ પણ પ્રકારનો કંઈ બદલાવ નથી. જેમ કે અહીંયા આપણે જોઈએ તો 7/3.5 એટલે કે અહીંયા હું 7/3.5ને પૂર્ણાંકમાં ફેરવું એટલે 35/10, પણ ગુણાકારમાં ફેરવી નાખીશ એટલે આ સંખ્યા શું થઈ જશે, અંશનું છેદમાં અને છેદનું અંશમાં. એટલે આને તમે લખી શકો 7/10/35. 10 વાગ્યા ઉપર અને 35 આવે નીચે, પણ ક્યારે, જ્યારે અહીંયા ગુણાકાર થાય ત્યારે. આ ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે આ સંખ્યા ઉલટાઈ જાય. તો અહીંયા 7/ કંઈ ન હોય તો 1 હોય, એટલે કે 7/10/1/35 ભાગ ઉડાડીએ અહીંયા 7/5, 7 જશે અહીંયા 10ના ભાગ ઉડાડીએ 5/2. જો અંશમાં 10 હોય તો એના છેદ ઉડાડી શકાય છે, છેદમાં 10 હોય તો એને બને ત્યાં સુધી છેદ ન ઉડાડવા અને એના પોઈન્ટ ગણી લેવા. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 જશે તો છેદમાં વધ્યો 1, અંશમાં વધ્યો 2, એટલે 2/1 એટલે મને જવાબ મળશે 2. માટે તમે અહીંયા લખી શકો 7/3.5=2, આ થઈ જશે તમારો જવાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો દાખલા નંબર 1. ત્યારબાદ આમાંને આમાં આપણે જોઈએ દાખલા નંબર 2. તો એમાં તમને આપેલું છે 36/0.2. જો 36/2/10 હવે ગુણાકાર કરું એટલે ઉપર ને અહીંયા છેદમાં સંખ્યા વ્યસ્ત થઈ જશે, એટલે કે 36/10/2, અહીંયા ભાગ ચાલે 18/2 જાય, તો 18/10 એટલે જવાબ મને મળે 180. તો અહીંયા તમે લખી શકો 36/0.2=180. આ થઈ ગયો તમારા દાખલાનો જવાબ. આવી જ રીતે તમારે બધા દાખલાઓ ગણવાના છે અને આની ગણતરી કરવાની છે. હજુ પણ આપણે 1-2 દાખલાઓમાં જોઈએ. તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ દાખલા નંબર 5, જેમાં તમને આપેલું છે 0.5/0.25. તો આ દાખલાઓને આપણે બંનેને પૂર્ણાંકમાં ફેરવવા પડશે, એટલે કે 5/10/25/100. આ સંખ્યાને વ્યસ્ત કરી નાખું એટલે થઈ જશે 5/10/100/25. અહીંયાનો ભાગ ઉડાડીએ એટલે 5/5, તો 5 જશે, અહીંયા 10 અને 1 0 જશે, તો વધ્યું તમારી પાસે 10/5. 10/5 એટલે અહીંયા આપણે અહીંયા 5/2 કરીએ તો 5 જાય, જવાબ વધશે 2. આપણો જવાબ આવી ગયો 2. બરાબર વિદ્યાર્થી મિત્રો, માટે તમે અહીંયા આવી રીતે જવાબ લખી શકો કે 0.5/0.25=2. આ થઈ જશે આપણો જવાબ. હું અત્યારે અહીંયા લખવાની અંદર મેં થોડું જગ્યાના ભાવના લીધે આડું લખેલું છે, પરંતુ આ દાખલાને તમે બને ત્યાં સુધી આવી રીતે ઊભી રીતે અહીંયા ગણવાનો ટ્રાય કરવાનો છે. બરાબર, તો આવી રીતે બધા દાખલાઓ ગણવાના છે. આ તો આપણો પ્રશ્ન નંબર 5. આ ચેપ્ટરનો આપણે છેલ્લો પ્રશ્ન આપેલો છે ક્વેશ્ચન નંબર 6, એમાં એવું આપેલું છે 1 વાહન 2.4 લિટર પેટ્રોલમાં
43.2 કિલોમીટર અંતર કાપે છે તો 1 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે આપણે ત્રિરાશી આગળ પણ જોઈ ગયા છીએ કે ક્રોસમાં ગુણાકાર અને વધઈ છેદમાં એટલે કે 1 ગુણ્યા 43.2 છેદમાં 2.4 માટે અહીંયા તમે લખી શકો 1 લિટર પેટ્રોલથી કપાતું અંતર બરાબર 43.2 ભાંગ્યા 2.4 હવે આને તમે લખી શકો છો અહીંયા 432ના છેદમાં 10 ભાંગ્યા 24ના છેદમાં 10 અહીંયા હું આને ઉલટાવી નાખું તો 432ના છેદમાં 10 ગુણ્યા 10ના છેદમાં 24 પણ અહીંયા 10 10 જશે અહીંયા 432ના જો 24 વડે આપણે ભાગ ચલાવીએ એટલે અહીંયા આનો ગુણાકાર કરતા મને ભાગાકાર જો હું અહીંયા કરું તો સાઈડમાં 432 ભાંગ્યા 24 24 એકા 24 24 દુ 48 43થી મોટા થઈ જાય 1 લઈએ એટલે અહીંયા 24 થશે 3નો 10કો લઈએ 13 અહીંયા થઈ જશે 3 13માંથી 4 જાય એટલે મને અહીંયા મળશે 9 3માંથી 2 જાય 1 ઉપરથી વધશે 2 24નો 6 વડે ભાગ ચલાવીએ 7 વડે ગુણાકાર કરીએ અહીંયા હું 8 વડે ભાગ ચલાવું 24નો એટલે 24 8 192 થાય અહીંયા બિંદુ 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 એટલે કે અહીંયા 24 ગુણ્યા 18 આવું કરે એટલે મને મળે અહીંયા તો 24 24 જશે તો ઉપર વધશે ફક્ત 18 માટે અહીંયા તમે લખી શકો કે 1 લિટર પેટ્રોલથી 18 કિલોમીટર અંતર કપાયું હશે બરોબર વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આ દાખલાની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ અને સાથે સાથે આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો ફરી મળીશું આવતા ભાગની અંદર નવા દાખલાઓ સાથે નવી થિયરી સાથે અને નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી આ દાખલાઓની પ્રેક્ટિસ કરવી અને આગળનું ચેપ્ટર અને આ ચેપ્ટરના દાખલાઓનું પણ તમારે રિવિઝન કરવું ફરી મળીશું આવતા ભાગની અંદર નવી થિયરી સાથે ત્યાં સુધી આવજો